હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે શાકભાજીના પણ ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ ભારે વરસાદને લઈને શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા હતા. તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ કોવાઈને મુરઝાઈને ખરી પડે, જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું ઉત્પાદન આપી નથી રહ્યો. ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દૂધી, કાકડી, ટામેટા, ગિલોળા સહિત અન્ય શાકભાજીમાં વરસાદને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે. સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે. આમ તો ખેડૂતોને જેસે તેની પરિસ્થિતિ ઊભી જ છે, એકંદરે ખેડૂતોને આ ભાવ પણ પોસાય તેમ નથી તેવો ખેડૂતો જણાવી રહ્યા છે. અત્યારે શાકભાજીના ભાવ ઘણા બધા વધી ગયા છે. જે 20-30 રૂપિયા કિલો મળતું હતું એ અત્યારે 100-200 જેવા કિલો થઈ ગયા. કંકોડા એ ઘણા બધા મોંઘા થઈ ગયા, 200ની ઉપર જતા રહ્યા હતા. અત્યારે મોંઘવારીમાં કઠોળે એટલા મોંઘા થઈ ગયા છે, બનાવું છું ગૃહિણીઓને મોંઘવારીમાં શું બનાવું તે બહુ જ અત્યારે અઘરું પડે છે. અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે શું અત્યારના મોંઘવારીને શું બનાવવું એ જ ખબર નહીં પડતી. મોંઘવારીના બજેટમાં ગૃહિણી અને બધું મેનેજ કરવું બહુ જ મુશ્કેલ થઈ ગયું. અત્યારના સમયમાં મોંઘવારી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે. જોવા જઈએ તો શાકભાજીના ભાવ પણ બહુ જ વધારે વધી ગયા છે. જે સામાન્ય રીતે 20-25 રૂપિયા મળતું હતું અત્યારે 50-70 રૂપિયા મળી અત્યારે 50-70 રૂપિયામાં મળે છે. કંકોડા, કારેલા એ બધા શાકભાજી પણ એટલા બધા મોંઘા થઈ ગયા છે કે તેમને ખાવા પણ હવે મુશ્કેલ બની ગયા છે.